વાત કરીએ જયરાસી અને અનિરુદ્ધસિંહ જાડેજા વચ્ચે વિવાદ ચરમ સીમા પર પહોંચ્યો. જયરાસિંહના પત્નીને હરાવવા માટે અનિરુદ્ધસિંહ મેદાને છે. અનિરુદ્ધસિંહ અને મહિપતસિંહે પત્રકાર પરિષદ યોજી હું ભાજપ સાથે છું પરંતુ ગોંડલ પૂરતો કોંગ્રેસમાં છું તેવી વાત તેમણે કરી. હું પીએમ મોદી અમિત શાહની માફી માંગુ છું. અમારા સન્માનની વાત આવી છે. મારા પિતાને તું તારી કરે છે. હવે લડાઈ સ્વમાનની આવી છે. રીબડાવાળા ડર્યા નથી તેવી વાત પણ તેમણે કરી. જયરાજને હરાવશું એ હું તમને ખાતરી આપું છું. 8 ડિસેમ્બરે જયરાજસિંહની તાનાશાહીનો અંત આવશે. બિહાર યુપી જેવી દાદાગીરી જયરાજસિંહ અને તેમના પુત્રને અનિરુદ્ધસિંહના પિતા મહિપતસિંહ જાડેજાની પણ અપીલ છે કે મારી છેલ્લી ઈચ્છા છે કે તમે કોંગ્રેસને જીતાડો, આ લોકોને હરાવો. લેવા પટેલ સમાજ, કડવા પટેલ સમાજ તેમજ તમામ સમાજના લોકો ની ઉપર વિશ્વાસ છે કે પરિવર્તન અમે બધા સાથે મળીને લાવશું અને જયરાજને હરાવશું તે હું તમને બધાને મીડિયાને ખાતરી આપું. 8 તારીખે તમે લોકો જોશો કે ગોંડલ તાલુકાની અંદર લાપસીના આંદોલન મુકાણા હશે અને ઘરે ઘરે લોકો લાપસી ખાતા હશે જયરાજને હરાવવાથી અને જયરાજની હારથી. આટલો એનો ત્રાસ છે. તો અનિરુદ્ધસિંહના પિતા મહિપતસિંહ તેમણે પણ કહ્યું છે કે અમારી છેલ્લી ઈચ્છા છે કે તમે કોંગ્રેસે જીતાડો તેવી વાત તેમણે કરી છે. બિહાર યુપી જેવી દાદાગીરી સામે આવી જયરાજસિંહ અને તેમના પુત્રની તું તારી કરીને વાતો કરે છે તેવી વાત પણ તેમણે કરી. પ્રેસ કોન્ફરન્સ કરી તેમણે કહ્યું કે પ્રધાનમંત્રી મોદી અને અમિત શાહની માફી માંગુ છું. આમ તો હું ભાજપ તરફી છું પરંતુ ગોંડલ પૂરતો હું કોંગ્રેસી છું તેવી વાત સામે આવી. ગોંડલમાં ભાજપના જ બે જૂથ વચ્ચે મોટો વિવાદ. જયરાજસિંહ અને અનિરુદ્ધસિંહ વચ્ચે વિવાદ ચરમસીમા પર પહોંચ્યો. જયરાજસિંહના પત્નીને હરાવવા અનિરુદ્ધસિંહ મેદાને છે. અનિરુદ્ધસિંહ અને મહિપતસિંહે પત્રકાર પરિષદ યોજી. વધુ માહિતી સાથે સંવાદદાતા દિવ્યેશ અમારી સાથે ફોન લાઈન પર જોડાયા છે. જી દિવ્યેશ, અનિરુદ્ધસિંહ અને તેમની સાથે જયરાજસિંહ બંને સામસામે આવી ગયા છે અને જે રીતે મહિપતસિંહે પણ વાત કરી કે અમારી છેલ્લી ઈચ્છા છે કે કોંગ્રેસ અહીંયા જીતે, આમ તો હું ભાજપનો છું. એ જેવી વાત કરવામાં આવે તો આ 3 દિવસ પહેલા જયરાજસિંહે ભુણાવા ખાતે એક જાહેર સભા યોજી હતી અને ત્યાં તેમને છે ને અનિરુદ્ધસિંહ અને તેમના પરિવાર ઉપર આકરા પ્રહાર કર્યા હતા, જે બાબતને લઈને આજે અનિરુદ્ધસિંહે પ્રેસ કોન્ફરન્સ યોજી હતી અને તેમાં તેને સ્પષ્ટપણે જણાવ્યું હતું કે હું ભાજપની ફેવરમાં છું, માત્ર ખાલી ગોંડલ પૂરતો જ નથી, બાકી ભાજપની ફેવરમાં જ હું રહીશ અને ગોંડલમાં હું પરિવર્તન લાવવા ઈચ્છું છું અને તમામ પાટીદારો તમામ સમાજના આગેવાનોને હું સ્પષ્ટપણે કહી દીધેલું છે કે કોંગ્રેસની સરકાર આવશે અને પરિવર્તન આવશે. બિલકુલ, તમામ જાણકારી બદલ આભાર. તો જયરાજસિંહ અને અનિરુદ્ધસિંહ જાડેજા વચ્ચે આ સીધો મતભેદ જે સામે આવ્યો, પ્રેસ કોન્ફરન્સ કરી તેમણે વાત પણ કરી કે અહીંયા કોંગ્રેસે જીતાડો.